હેલો વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલ માં હું ધારા પડેલી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ઇંગ્લિશ, એમાં યુનિટ 8 પહેલા સેમેસ્ટર નું એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વોટ ટાઈમ ઇઝ ઇટ? આગળ અભ્યાસ કરી તે પહેલા તમે તમારી હાજરી કમેન્ટ બોક્સ માં નોંધાવી લેશો. હું તમારો 2 મિનિટ વેઇટ કરું છું. તમે તમારી હાજરી નોંધાવી લીધી હશે. હવે આપણે કરીએ કે આપણે વોટ ઇઝ ટાઈમ ઇટ, એટલે કે સમયને ઇંગ્લિશમાં શું કહેવાય, એના વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં એક્સરસાઇઝ 1 અને એક્સરસાઇઝ 2 નો આપણે ગયા વિડીયોમાં અભ્યાસ કરેલો. હવે આપણે એક્સરસાઇઝ 3 નો અભ્યાસ કરશું. વોટ ઇઝ ટાઈમ ઇટ એટલે કે આપણે સમય વિશેનો અભ્યાસ કરીએ છીએ કે પાસ્ટ સમય વીતી ગયો હોય તો વોટર પાસ્ટ કહેવાય, અડધો કલાક વીતો હોય તો હાલ્ફ પાસ્ટ કહેવાય, અને અડધી કલાક બાકી હોય, જે સમય વીતેલો બાકી છે, તો એને ક્વાર્ટર શું કહેવાય. તો હવે આમાં આપણા એક્સરસાઇઝ 3 જોશું. એમાં એમાં પેલું છે છને 45 છે. કેટલા છે? 6:45 એટલે કેટલા? 7:15. તો 7:15 ને ક્વાર્ટર ટુ સેવન, શું કહેવાય? ક્વાર્ટર ટુ સેવન એટલે કે 7:15 થયા છે, 15 મિનિટની વાર છે, એટલે કે ક્વાર્ટર ટુ સેવન. એને આપણે કેવી રીતના દર્શાવશું? આવી રીતના આપણે એને દર્શાવશું. બીજું જોઈએ તો 8:15 કેટલા થયા છે? 8:15 થયા છે. તો 8:15 ને કેવી રીતના દર્શાવવાના? નાનો કાંટો રહ્યો એને શું કહેવાય? અવર કાંટો. અને જયારે મોટો કાંટો રહ્યો, નાનો કાંટો રહ્યો એને આપણે, મોટા કાંટાને આપણે અવર કાંટો કહેશું, બરોબર? હવે એને આવી રીતના દર્શાવાય, એને કેવી રીતના લખાય? હવે ક્વાર્ટર પાસ્ટ 8. ત્રીજું જોઈએ 7:30 થઈ છે, તો અડધી કલાક વીતો હોય એને હાલ્ફ પાસ્ટ, હાલ પાસ્ટ 7 એને શું કહેશું? હાલ્ફ પાસ્ટ 7 એને કેવી રીતના દર્શાવશું? 7:30 થયા છે, તો એને આપણે આવી રીતના દર્શાવશું. ચોથું 5 વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. તો 5 વાગ્યા ને શું કહેશું? ઓ ક્લોક. 5 વાગ્યા ને ઓ ક્લોક કહેશું. તો ઘડિયાળમાં આવી ગયું. 5મું જોઈ 9:15 થઈ છે, કેટલા થયા છે? 9:15. તો એને અ વોટર પાસ્ટ, વોટર પાસ્ટ 9 એને કેવી રીતના કરશું? તો 15 મિનિટ થઈ છે 9:00, બરોબર. છઠ્ઠું 2:30 એટલે કેટલા કહેવાય? 18. કેટલા થયા છે? 2:30 થઈ છે એને 18 કહેવાય, એટલે કે હાલ પાસ ટુ, કેટલા થયા કહેવાય? હાલ પાસ ટુ. 7મું જોઈ તો એને વોચમાં કેવી રીતના દર્શાવશું? 18 ને
આવી રીતે સાતમું પોણા બે થયા છે, કેટલા થયા છે? એક ને પિસ્તાલીસ, એક ને પિસ્તાલીસ એટલે કેટલા કહેવાય? પોણા બે. તો એને શું લખશું? અ ક્વોટર ટુ, ટુ અ ક્વોટર ટુ ટુ. એને કેવી રીતના દર્શાવશું? ત્રીસ ને ચાલીસ થઈ છે, કેટલા થયા છે? ત્રીસ ને ચાલીસ, ત્રીસ ને ચાલીસ એટલે કે ચાર વાગવામાં કેટલી વાર છે? ચાર વાગવામાં 20 મિનિટની વાર છે, કેટલી વાર છે? અ 20 મિનિટ ટુ ફોર, 20 મિનિટ ફોર ટુ ફોર એટલે કે ચાર વાગવામાં 20 મિનિટ વાર છે. બરોબર, ચાર વાગવામાં 20 મિનિટની, 5, 10, 15 અને 20, 20 મિનિટની વાર છે. નવમું થઈ, 4 વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. તો એને શું કહેશું? ઓ ક્લોક. 4 વાગ્યા છે તો એને શું કહેશું? ઓ ક્લોક. તો એને આપણે આવી રીતના દર્શાવશું. બરોબર, દસમું જોઈ, પાંચ ને 55 થઈ છે, શું થઈ છે? 5 ને 55 એટલે કે 6 વાગવામાં 5 મિનિટની વાર છે, કેટલા? 6 વાગવામાં 5 મિનિટની વાર છે. તો 5 મિનિટ ટુ સિક્સ, કેટલા? 5 મિનિટ ટુ સિક્સ એટલે કે 6 વાગવામાં 5 મિનિટની વાર છે. ટુ એટલે બાકી રહેલો સમય, હાલ્ફ પાસ એટલે અડધો સમય, અને જ્યારે પાસ એટલે વીતી ગયેલો સમય. 11મું જોઈ, 6 ને 20 થઈ છે, 6 ને 20 એટલે 6 થઈ ગયા છે ને 20 મિનિટ માથે થઈ ગઈ છે, એટલે કે 20 મિનિટ વીતી ગઈ છે. તો એને શું કહેશું? 20 મિનિટ પાસ્ટ સિક્સ, 20 મિનિટ પાસ્ટ સિક્સ કેવી રીતના દર્શાવશું આપણે એને? એટલે કે 6 ને 20 મિનિટ થઈ ગઈ છે. 12મું, 9 ને 45 થઈ છે, કેટલી થઈ છે? 9 ને 45 એટલે કે 10 વાગવામાં 15 મિનિટની વાર છે, એટલે કે 15 મિનિટની વાર એટલે કેવી રીતે થઈ? ક્વાર્ટર પાસ્ટ ટેન. હેલો વિદ્યાર્થી મિત્રો, તમારે એક્સરસાઇઝ નંબર 3 આજે તમારે હોમવર્કમાં એ રફબુકમાં પણ લખવાની છે અને ગ્રામરમાં પણ લખવાની છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો વ્યવસ્થિત સારા અક્ષરે. જ્યારે તમે સ્કૂલ ચાલુ થશે ને જ્યારે તમે આવશો ત્યારે હું તમારું ચેક કરીશ, હોમવર્ક બી ચેક કરીશ અને ગ્રામર પણ ચેક કરીશ. તમે આનો સ્ક્રીનશોટ પાડી લેશો એટલે કે તમારે પછી લખવું હોય, તમારે જોવું હોય ત્યારે એ
काम आवे। હવે સ્ક્રીનશોટ પાડી લીધેલો હશે તમે, એક્સરસાઇઝ નંબર ચાર, કેટલામી એક્સરસાઇઝ નંબર ચાર। હવે એક્સરસાઇઝ નંબર ચાર માં તમને ઘડિયાળ દોરેલી તમારે ગ્રામર માં આપેલી છે, હું ટાઈમ રહ્યો એક જ ઘડિયાળ દ્વારા કરીશ, જે પ્રમાણે નંબર વાઇઝ જે આવે એ પ્રમાણે હું કાંટો દોરતી જઈશ। તમારે કાંટો દોરવાનો છે અને કેટલા આવી ગયા છે એ તમારે લખવાનું છે। એમાં પહેલું છે It is a quarter to three। બરોબર, હવે ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ થ્રી, ટુ થયું છે એટલે શું સમય બાકી છે, અને ત્રણ, ત્રણ વાગવામાં 15 મિનિટની વાર છે, એટલે કેવી રીતે થાય, બે ને 45 એટલે કેટલા થયા છે, પોણા ત્રણ। શું હું અહીંયા કાંટામાં દર્શાવું છું, જોઈ લેજો તમે એ કેવી રીતના કર્યું છે। બીજું ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ ટેન, ઇટ ઇઝ અ હાલ્ફ પાસ્ટ ટેન, હાલ્ફ પાસ્ટ, હાલ્ફ પાસ્ટ એટલે શું થાય, અડધો કલાક વયો ગયો છે, કેમ આ ટેન એટલે કે 10:30 ક્યાં છે, તો શું આવે 10:30, તો 10:30 આમાં કેવી રીતે દર્શાવી, અડધી કલાક થઈ ગઈ છે એટલે અહીંયા થયા છે કેટલા 10:30। ત્રીજું ઇટ ઇઝ 7 o'clock, ઇટ ઇઝ 7 o'clock, ઇટ ઇઝ 7 o'clock કેટલા વાગ્યા છે, 7 વાગ્યા છે, ઇટ ઇઝ 7 o'clock, o'clock એટલે કે કેટલા વાગ્યા હોય એટલા, 7 વાગ્યા છે, તો ચોથું ઇટ ઇઝ 10 મિનિટ, 10 મિનિટ to 11, ઇટ ઇઝ 10 મિનિટ to 11, ટુ એટલે બાકી છે, 11 એટલે 11 માં 10 મિનિટની વાર છે, એટલે કેટલા થયા છે 10:50, 11 માં 10 મિનિટની વાર છે એટલે કે તો 10 મિનિટની વાર એટલે અહીંયા કેટલામાં છે, તો કે 11 માં। પાંચમું ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ સિક્સ, ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ સિક્સ,
વાટર પાર્ટ એટલે 15 મિનિટ વહી ગઈ છે, 6 એટલે 6 એટલે કે 6 ને 15 એટલે કેટલા થયા છે, 6:15. છઠ્ઠું જોઈએ, ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ સિક્સ. કેટલા કીધા છે, ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ સિક્સ. તો અહીંયા 6 છે ને અહીંયા 6 છે, આમાં 5 કીધું છે ને આમાં 2 કીધું છે, એટલે કેટલા થાય, 5 ને 45 5.5 થયા, કેટલા થયા, 5.5, અને અહીંયા શું થયા છે, 6:15. તો એને કેવી રીતે નંબર સોલ્વ, સાતમું જોઈ, ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ 9. ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ 9. હાલ્ફ પાસ્ટ એટલે કે અડધો કલાક, 9 એટલે 9 ને 30. હાલ્ફ પાસ્ટ એટલે કે અડધો કલાક વીતી ગઈ છે, એટલે કે 9 ને 30 મિનિટ થઈ ગઈ છે. આઠમું, ઇટ ઇઝ 10 મિનિટ પાસ્ટ 4. પાસ્ટ એટલે વીતી ગઈ છે, 10 મિનિટ કેટલી મિનિટ, 10 મિનિટ, 4 એટલે 4, માં 4 ને 10 એટલે કે 4 અને માથે 10 મિનિટ થઈ ગઈ છે, એને આપણે શું લખશું, નવમું, ઇટ ઇઝ 5 મિનિટ 2 2. ઇટ ઇઝ 5 મિનિટ 2 2. 5 એટલે 5 મિનિટ, 2 એટલે કે 2 વાગવામાં 5 મિનિટની વાર છે. તો શું લખવાના આપણે, એને 1 ને 55. 1 ને 55 એટલે કે 2 વાગવામાં 5 મિનિટની વાર છે. દસમું, ઇટ ઇઝ 5 મિનિટ પાસ્ટ 5. ઇટ ઇઝ 5 મિનિટ પાસ્ટ 5. 5 એટલે 5 મિનિટ, પાસ્ટ એટલે વીતી ગઈ છે, 5 એટલે 5, એટલે કે 5 ને 5 થઈ છે, 5 ને 5 થઈ છે. અગિયારમું, ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ 8. ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ 8. હાલ્ફ પાસ્ટ એટલે અડધો કલાક વહી ગઈ છે,
8 મિનિટ એટલે કે 8:30 થઈ ગઈ છે એટલે કેટલા થયા છે 8:30. બારમું, ઇટ ઇઝ 10 મિનિટ ટુ 10. ઇટ ઇઝ 10 મિનિટ ટુ 10. ટુ બાકી છે કેટલી? 10 મિનિટ. 10 મિનિટ કેમાં? 10માં એટલે કે 9માં 50. 9 ને 50 થઈ છે એટલે કેટલી થઈ ગઈ કે 10 વાગવામાં 10 મિનિટની વાર છે. હેલો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 4 નો આપણે અભ્યાસ કર્યો. તમે આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. તમારે આ પણ રફબુકમાં લખવાનું છે અને ગ્રામરમાં પણ લખવાનું છે, બરોબર? તમારું આ હોમવર્ક, તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સરસાઇઝ 3 અને 4 નો અભ્યાસ કર્યો. બસ આ વિડીયોમાં આટલું જ. હવે આપણે આગળમાં નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.